નમસ્કાર, આજે આપણે ડોક્ટર શૌનક સાહની સાથે છીએ કે જેઓ એડલ્ટ અને પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન છે. તેઓ એમએસ, એમસીએચ અને ડીએનબીની ઉચ્ચ પદવીઓ ધરાવે છે. પોતાની ઉજ્જવળ મેડિકલ કારકિર્દી દરમિયાન તેમણે ઉત્કૃષ્ટ દેખાવ માટે શ્રીમતી ટી કે પટેલ પુરસ્કાર તથા એ એસ પરાંજપે પુરસ્કાર મેળવ્યો છે. કોન્જેનિટલ હાર્ટ ડિઝીઝ એટલે કે જન્મજાત હૃદયની ખામીઓ, નવજાત શિશુ તથા બાળકોની હૃદયની સર્જરી, એઓટિક રૂટ સર્જરી તેમજ રીડુ કાર્ડિયાક સર્જરી સહિતની કાર્ડિયાક સર્જરીનો તેઓ અનુભવ ધરાવે છે. ડોક્ટર શૌનક શાહના અનેક રિસર્ચ પેપર્સ પ્રસિદ્ધિ પામ્યા છે. ડોક્ટર શૌનકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અને બધા દર્શકોને મારા નમસ્તે. ડોક્ટર શૌનકભાઈ, આપના લેખો સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા રહે છે, આપ પ્રવચનો આપતા હો છો, તો દર્શક મિત્રોને કાર્ડિયાક સર્જરી વિશે થયેલા સંશોધનો વિશે રસપ્રદ બાબતો જણાવશો? કાર્ડિયાક સર્જરી પહેલેથી બહુ ચેલેન્જિંગ ગણાતી હતી, કારણ કે ધબકતા હૃદય પર ઓપરેશન કરવું એક ચેલેન્જ હતી. 1930-40 સુધીમાં એવું મનાતું હતું કે હાર્ટ એક જ એવું અંગ છે કે જેની પર કોઈ પણ ઓપરેશન શક્ય નથી. પણ બીજા વિશ્વયુદ્ધ વખતે હૃદય પર જે ઇન્જરી થતી હતી, જેમ કે ગન શોટ વુન્ડ હોય કે કોઈ પણ આપણને છાતીમાં ગોળી વાગી હોય અને હૃદય પર જો ઈજા થઈ હોય, તો એક સર્જન ડૉક્ટર હાર્કેન, એમણે હાર્ટ પર આવી રીતના ગોળીના જે નિશાન હતા એ બધા પર સર્જરી કરી. અને ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે હૃદય એ અભેદ્ય અંગ નથી, ઇમ્પેનિટ્રેબલ અંગ નથી, હૃદય પણ પર પણ ઓપરેશન શક્ય છે. પણ આ તો એક ટ્રોમાના એટલે કે ઇન્જરીના અને યુદ્ધના કેસીસ થાય, સાથે સાથે હૃદય રોગના અસંખ્ય કિસ્સા હતા, જેમ કે બાળકોમાં. જો એક જનરલ ઇમ્પ્રેશન એ છે કે આપણે ત્યાં 100 એ 1 બાળક હૃદયની ખામી સાથે જન્મે છે, એટલે કે 10 out of 1000. હવે આ 10 જે હોય એમાંથી લગભગ 4 કે 5ને હૃદયના ઓપરેશનની જરૂર હોય. પણ હૃદય પર ઓપરેશન કરવા માટે હૃદયને થોડો સમય સ્થગિત કરવું પડે, અને એ જમાનામાં એ ટેકનોલોજી નહીં હતી. ત્યારે પણ કેટલાક સર્જનો હતા જે પોતાના સમયથી આગળ હતા અને બીજા બધા વિષયોમાં થયેલા સંશોધનોની પણ એમણે ઇન્કોર્પોરેટ કરી અને હૃદય પરના ઓપરેશનો શક્ય કર્યા. આમાં મારે બે જે મેઇન નામ લેવા છે એ ડૉક્ટર એડવર્ડ ગિબન, સોરી ઇટ ઇઝ ડૉક્ટર જ્હોન ગિબન. ડૉક્ટર જ્હોન ગિબન એ એક એવા વ્યક્તિ હતા કે જેમણે હાર્ટ લંગ મશીનનો વિકાસ કર્યો. જો જ્યારે આપણે કા હૃદય પર ઓપરેશન કરવાનું હોય ત્યારે આપણે હૃદયને લગભગ 5 મિનિટ કે 10 મિનિટ કે 15 મિનિટ હૃદયને બંધ રાખવું પડશે. આ હૃદયને જ્યારે આપણે બંધ રાખીએ તો આપણા મગજને લોહી કેવી રીતે જશે, આપણી કિડનીને લોહી કેવી રીતે જશે, અને ખરું તો હૃદયને પોતાને પણ લોહી કેવી રીતે મળશે? ડૉક્ટર ગિબન, એમની પોતાની એન્જિનિયર વાઇફ હતી મેરી, એની સાથે ભેગા થઈને એમણે એક સંશોધન કરીને એક હાર્ટ લંગ મશીન બનાવ્યું. આ હાર્ટ લંગ મશીન એટલે એવું મશીન કે જેમાં આપણે અશુદ્ધ લોહી બધું મશીનમાં જાય, મશીનમાં એક આર્ટિફિશિયલ લંગ હોય, એ લંગમાંથી બધું લોહી પાછું આવે અને આપણા શરીરને જાય. આ સિગ્નિફિકન્ટ અચીવમેન્ટ હતી અને આને લીધે ત્યાર પછીથી હૃદયના બધા જ ઓપરેશનો ધીરે ધીરે શક્ય બન્યા અને સરળ બન્યા. અને આ વાત હું અગાઉ લખી ચૂક્યો છું, પણ જો આ દરમિયાન એક બીજા વ્યક્તિની થિંકિંગ કેવું હતું, એમનું એવું વિચારવાનું હતું કે આપણે મશીનથી કરીએ તો તકલીફ થઈ શકે છે, એને બદલે મારું હૃદય છે તે થોડો સમય હું બંધ રાખવું હોય તો એ સમયે તમે જો મારા સગા હો, બ્લડ રિલેટિવ હો, તો તમે તમારું હૃદય મારા હૃદયને સપોર્ટ કરે. હવે આ મારી દ્રષ્ટિએ ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ કન્સેપ્ટ, એને કંટ્રોલ્ડ ક્રોસ સર્ક્યુલેશન કહે. અને તમે વિચારો કે કેવી વાત છે કે હું અહીંયા સૂતો છું, મારા હૃદય પર ઓપરેશન થઈ રહ્યું છે અને એ જ્યારે મારું હૃદય બંધ છે ત્યારે મારા શરીરને એટલે કે મારા મગજને, મારા કિડનીને, મારા લીવરને, મારા ફાધર કે મધર કે ભાઈ કે બહેન એ બ્લડ પહોંચાડે છે. આ ધીસ વોઝ અમેઝિંગ કન્સેપ્ટ. હવે ખરેખર લાંબો સમય ચાલે એવો કન્સેપ્ટ નહોતો, કારણ કે આમાં મેં એમ લખ્યું છે પ્રમાણે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે જો કોઈ પ્રોબ્લેમ થાય તો એક નહીં પણ બે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે.
એટલે હવે આપણે જે અત્યારે ઓપરેશન કરીએ છીએ તે બધા જે ડૉક્ટર ગિબનનો જે પ્રોટોટાઇપ હતો એ પ્રમાણેના હાર્ટ લંગ મશીનથી આપણે કરીએ છીએ. અને હવે નાના બાળકોમાં પણ ઓપરેશનો આ શક્ય બન્યા છે અને સારા રિઝલ્ટ્સને લીધે ઘણા બાળકો હાર્ટના કન્ડિશન સાથે પણ લાંબુ અને પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે છે. જે બાળકોમાં હૃદયની જન્મજાત ખામી હોય છે તેને નિવારવા માટે, તેનો ઈલાજ કરવા માટે મુખ્યત્વે કયા ઓપરેશન્સ આપણે ત્યાં કરવામાં આવતા હોય છે? આપણે ત્યાં જે ઓપરેશન કરીએ છીએ એમને અમે બ્રોડલી બે પ્રકારમાં વર્ગીકૃત કરીએ છીએ. એક ક્લોઝડ હાર્ટ સર્જરી છે. ક્લોઝડ હાર્ટ સર્જરી એટલે એવા હૃદયના ઓપરેશન કે જેમાં હૃદયને ખોલવું નથી પડતું, અને આવા ઓપરેશનમાં મેઇન છે પીડીએ લાઇગેશન. પીડીએ એટલે એક એવી નળી છે કે જે ભગવાને ધોરી નસ અને ફેફસાની નસ વચ્ચે એક નસ રાખેલી હોય છે. જ્યારે બાળક માના પેટમાં હોય ત્યારે શ્વાસ ના લઈ શકે, તો ફેફસામાં લોહી કેવી રીતે જાય? એટલા માટે એક આર્ટરી બનાવી છે, એનું નામ છે ડક્ટ. હવે જ્યારે બાળક જન્મે અને શ્વાસ લેવાનું શરૂ કરે ત્યારે એ ડક્ટ બંધ થઈ જવું જોઈએ. એને બદલે જો આ ડક્ટ ચાલુ રહે તો એને કહેવાય પીડીએ, પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસસ. અને જો લાંબો સમય આ ચાલુ રહે તો ફેફસામાં જોઈએ એના કરતાં વધારે બ્લડ જાય, ફેફસાનું દબાણ વધે અને બાળક અનકમ્ફર્ટેબલ રહે, તો એક સાઇડમાં ચેકો મારી અને પીડીએ લાઇગેશન, આ એક પહેલામાં પહેલું ક્લોઝ હાર્ટ સર્જરી છે. બીજું ઓપરેશન છે જેના વિશે હું અગાઉ લખી ગયો છું, તે છે બીટી શન્ટ અથવા બ્લેલોક ટોસિક થોમાસ શન્ટ. જ્યારે જે બાળકો ટેટ્રોલોજી કે પલ્મોનરી એટ્રેસિયા એવી કન્ડિશન સાથે જન્મ્યા હોય કે જેમાં ફેફસામાં લોહી ઓછું જતું હોય, તો એવા બાળકોને આપણે એક એવી આર્ટિફિશિયલ નળી મૂકી અને ફેફસામાં લોહી વધારવું પડે, આ ઓપરેશનને શન્ટ ઓપરેશન કહે છે. ત્રીજું ક્લોઝ હાર્ટ સર્જરીનું છે એક પીએ બેન્ડિંગ. ઘણા બાળકો હૃદયમાં વધારે ફેફસામાં વધારે લોહીથી જન્મેલા હોય અને એમને હૃદયમાં એવી ખામી હોય કે જેને આપણાથી પૂરી ના શકાય, તો એવી વખતે આપણે આ ફેફસાની નળીને સામેથી ખોલી અને ટાઈટ કરીએ, આ ઓપરેશનનું નામ છે પીએ બેન્ડ. ચોથું એક ઓપરેશન છે જેનું નામ છે કોઆપ્ટેશન, એટલે જે આ શરીરની ધોરીનસ છે એમાં આમ આગળ વધતા એક જગ્યાએ રૂકાવટ આવે. જો આ રૂકાવટ આવે તો બાળકને બ્લડ પ્રેશર વધારે રહે ઉપરના શરીરમાં, નીચેના અંગમાં લોહી જાય નહીં, એને લીધે બાળકની કિડની પર અસર થાય અને બાળક શોકમાં આવે ઘણીવાર, અને ઇમરજન્સીમાં આ ઓપરેશન કરવું પડે. એને કહે છે કોઆર્કટેશન રિપેર. કોઆર્કટેશન એટલે ધોરીનસમાં રૂકાવટ. આ ઉપરાંત બીજા જે હૃદયના ક્લોઝ હાર્ટ સર્જરી છે એમાં એક ઇમ્પોર્ટન્ટ હમણાં અમે જોઈ રહ્યા છે, એ પરમેનન્ટ પેસમેકર મૂકવાનું. જે માતાઓને સિસ્ટમિક લ્યુપસ એરિથેમેટસ હોય એમના બાળકો કમ્પ્લીટ હાર્ટ બ્લોક. કમ્પ્લીટ હાર્ટ બ્લોક એટલે જો આપણા હૃદયને ચાલવા માટે પણ ઉપરવાળાએ એક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ મૂકી છે, જેમ આપણા ઘરમાં વાયરિંગ છે એવી રીતે હૃદયમાં પણ વાયરિંગ છે, તો કેટલાક બાળકો એ ડિફેક્ટિવ વાયરિંગથી જન્મે. એટલે ડિફેક્ટિવ વાયરિંગ એટલે વિચારો તમે કે ઘરમાં લાઇટ ના હોતી હોય તો આપણે કેવું ઇન્વર્ટર કે જનરેટર કે એવું કંઈ મૂકવું પડે, બરાબર? એવી રીતે એવા જે બાળક જન્મેલા હોય જેમને કમ્પ્લીટ હાર્ટ બ્લોક થયો હોય તો એમાં ઇવન નાની ઉંમરમાં પણ પેસમેકર મૂકવું પડે. અને આ ચાર કે પાંચ જે મેં કીધા એ ક્લોઝડ હાર્ટ સર્જરી, એટલે કે હૃદયને જેને ખોલ્યા વગર આપણે ઓપરેશન કરીએ, બરાબર? હવે આવે છે ઓપન હાર્ટ સર્જરી. ઓપન હાર્ટ સર્જરી એટલે મેં તમને જેમ કીધું એમ હૃદયને ખોલીને ઓપરેશન કરવાનું. જો આપણે આ હૃદયને ખોલીને જોઈએ તો આવું લાગશે કે જો તમે કેમેરાને ફોકસ કરશો તો આ હૃદયની આ ઉપર બે ચેમ્બર છે અને નીચે બે ચેમ્બર છે, અને આ જે દેખાય છે એ વાલ્સ છે. આ ટ્રાયકસ્પિડ વાલ, આ મિટ્રલ વાલ, અહીંયા પલ્મોનરી વાલ છે અને અહીંયા એક એઓર્ટિક વાલ છે. હવે જે કોમન હૃદયના ઓપરેશનો હોય છે એમાં આપણે તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે બાળકના હૃદયમાં હોલ નથી, હૃદયમાં હોલ હતું ને એને માટે ઓપરેશન કર્યું. કે આ હોલ શું છે કે આ બે ચેમ્બર છે તેની વચ્ચે એક દિવાલ છે, એ દિવાલ આખી હોવી જોઈએ. એને બદલે જો એની અંદર કોઈ કાણું હોય તો જેમ કે ઉપરની બે ચેમ્બર વચ્ચે હોલ હોય એને એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ અથવા એએસડી, અને નીચેની બે ચેમ્બર વચ્ચે જે હોલ હોય એને કહે છે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, એટલે કે વીએસડી. તો આ એએસડી કે વીએસડી એવું જે ઇમ્પોર્ટન્ટ કાણું હોય, જે હોલ હોય જેને લીધે હૃદયમાં શુદ્ધ અને અશુદ્ધ લોહીનું મિક્સિંગ થતું હોય,
તો એવા બાળકોને ઓપરેશન દ્વારા સારવારની જરૂર પડે છે. અને એ એક કોમન ઓપરેશન છે, એએસડી, પીએસડી. અને ત્રીજું એક કોમન ઓપરેશન છે, એ છે ટેટ્રોલોજી. ટેટ્રોલોજી એ એવો ચાર વસ્તુઓનો કોમ્પ્લેક્સ છે જેમાં બેઝિકલી હૃદયના નીચેના બે ચેમ્બર વચ્ચેના પડદામાં કાણું છે અને ફેફસાનો રસ્તો સાંકળો છે. તો આ કોમન હાર્ટના ઓપરેશન. જે બાળક કોન્જેનિટલ હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદયની જન્મજાત ખામી ધરાવતું હોય તેને ઓપરેશન સિવાય તેનો ઈલાજ કરવો શક્ય છે? ઓપરેશન વગર ઈલાજ પણ શક્ય છે. જો આમાં બે કેટેગરી આવશે. પહેલામાં પહેલું તો ઘણીવાર નાનું હોલ હોય, નાનકડું કાણું હોય, તો એવા બાળકોને આપણે ઓપરેશન માટે નથી કહેતા. આપણે એમને ફોલો કરીએ કે ઓબ્ઝર્વ કરીએ અને જોઈએ કે આ કાણું એની જાતે બંધ થઈ જાય છે કે નહીં. અચ્છા, એટલે એક ગ્રુપ એ થયું કે જેમને માત્ર ઓબ્ઝર્વેશનની જરૂર છે, તરત તાત્કાલિક ઓપરેશનની જરૂર નથી. બીજું ગ્રુપ એ છે કે જેમાં હવે નવા સાધનો આપણી પાસે આવ્યા છે કે જેમાં ઓપરેશન વગર કેથેટરાઇઝેશન લેબમાં, ધારો કે આપણે ત્યાં કોઈ યંગ કે નાની છોકરી છે અને એના હૃદયના ઉપરના હોલ, ઉપરના બે ચેમ્બર વચ્ચે હોલ છે. હવે એવા ડિવાઇસ આવ્યા છે જેને ડબલ અમ્બ્રેલા ડિવાઇસ કહે છે, જે પગમાંથી નસમાંથી એ ડિવાઇસ નાખવાનું અને એ જે હોલ હોય એને બંને બાજુથી બંધ કરી દે. અચ્છા, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આમાં જે સામે સ્કાર આવે તે ના આવે. હવે એસ્પેશિયલી આપણા દેશમાં અને બધે જ આપણે બધા હવે આપણા દેખાવને બધા પ્રત્યે સભાન થયા છે. હવે આપણે ત્યાં એસ્પેશિયલી યંગ છોકરીઓના વસ્ત્રો પણ બદલાયા છે. તો સામે સ્કાર હોય એને બદલે આવી જો પદ્ધતિ હોય કે જેનાથી ઓપરેશન વગર જ આ શક્ય હોય, ઇટ્સ અ વેરી ગુડ ઓપ્શન. એટલે અમે જે સુટેબલ કેસ હોય, જો આમાં અંડરલાઇન સુટેબલ કેસ સમજવાનો છે, દરેક કેસ આને માટે શક્ય નહીં હોય. એટલે જે બાળકોના હૃદયના હોલ એવા હશે કે જે ડિવાઇસથી બંધ થઈ શકશે, એવાને જ અમે આ એડવાઇસ આપીએ છીએ. ઓકે, રાઈટ. એટલે કેટલાક બાળકોને ઓપરેશન વગર જ, ઓપરેશન કે કંઈ પણ કર્યા વગર ખાલી ઓબ્ઝર્વેશનની જરૂર પડશે. અને બીજું ગ્રુપ એ છે કે જેને ઓપરેશન વગર આ બધી સારવાર થઈ શકશે. ઓપરેશન વગર એટલે કેથ લેબમાં ડિવાઇસ સાથે. ડોક્ટર સાહેબ, કોન્જિનેટલ હાર્ટ ડિઝીઝ એટલે કે બાળ હૃદય રોગ ધરાવતા નાના બાળકો શું વીમા કવચથી કવર કરી શકાય છે? આ બહુ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં જ નહીં, ઇવન વિદેશમાં પણ જો એકવાર તમારા પર લેબલ થઈ ગયું કે જન્મજાત હૃદયની ખામી છે, તો એ બાળકોને, એ પેશન્ટોને જીવનભર ઇન્સ્યોરન્સ માટે પ્રોબ્લેમ થાય છે. હવે આનું મોટા મોટું કારણ એ છે કે ઇન્સ્યોરન્સ કંપનીને એક ડર હોય કે આ બાળક કે આ વ્યક્તિ પાછળ પોતે જિંદગીભર પૈસા ખર્ચ્યા કરવા પડશે. પણ કેટલાક રોગો એવા છે જેમાં જે બાળક જન્મજાત હૃદયની ખામી સાથે પણ નોર્મલ જિંદગી જીવી શકે છે. એટલે ખરેખર ઇન્સ્યોરન્સ કંપનીઓએ સમજવાની જરૂર છે કે જેવી રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે કવર આવ્યા છે, એવી રીતે કોઈ એક પોલિસી કરી અને જન્મજાત હૃદયની ખામીવાળા બાળકો માટે પણ આ વીમો જરૂરી છે. અને ઇન્સ્યોરન્સ કંપની, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ અને ડૉક્ટરોએ બેસીને એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી બનાવવી પડશે કે જેમાં આ પ્રકારના રોગો માટે ઇન્સ્યોરન્સ કવર આપી શકાય. અને મારી બીજી રિક્વેસ્ટ એ રહેશે કે જે કુટુંબમાં આવી રીતના બાળકો જન્મેલા હોય એવા મા બાપ માટે પહેલેથી જ પોલિસી લેવાની, જેથી કરીને ભવિષ્યમાં જો એવું બાળક આવે કે જેને જન્મજાત હૃદયની ખામી હોય તો એની બધી જ ટ્રીટમેન્ટ આમાં કવર થઈ શકે. આ વસ્તુઓ હજી આપણે ત્યાં ઇન્ફન્સી સ્ટેજમાં છે, પણ જો પોલિસી મેકર્સ ભેગા થાય તો આમાં ચોક્કસ કોઈ નિર્ણય લઈ શકાય એમ છે. આપની વાત સાચી છે. એક પ્રશ્ન હંમેશા થતો હોય છે કે કોન્જેનિટલ હાર્ટ ડિઝીઝની સારવાર એટલી મોંઘી કેમ છે? આ વાત ઘણે અંશે સાચી છે, પણ એના ઇમ્પોર્ટન્ટ કારણોમાં એ છે
કે એક વસ્તુ જેને કન્ઝ્યુમેબલ્સ કહીએ, આપણે ધારો કે રાંધીએ કોઈ વસ્તુ તો એમાં મસાલા અને અનાજ એ બધું વપરાઈ જાય છે. જેવી રીતે આપણે હૃદયના ઓપરેશન કરીએ તો ઘણી વસ્તુઓ, કેન્યુલા, સુચર્સ એ બધું વપરાય છે. હજી આપણા દેશમાં ઘણી વસ્તુઓમાંથી બનતી નથી અને વિદેશથી આવે છે. એટલે એક વસ્તુ તો એ છે કે આ કન્ઝ્યુમેબલ્સનો ઘણો ખર્ચો છે. બીજું, બાળકોના હૃદય રોગમાં બાળકોનો આઈસીયુ કેર ઘણીવાર વધારે ચાલે છે. જેમ કે અત્યારે અમારી પાસે એક નાનો બાળક છે જે 5 કિલો વજનનું છે અને એ આઈસીયુમાં છેલ્લા 28 દિવસથી છે. હવે તમે વિચારો કે આઈસીયુ કેર એટલે રોજના અમુક 1000 રૂપિયા, એવું સામાન્ય માણસોમાં જે એક ઇમ્પ્રેશન છે, વિચ ઇઝ ટ્રુ ઓલ્સો, કારણ કે આટલા બધા એન્ટીબાયોટિક્સ આપવાના, ઓક્સિજન, આટલો બધો નર્સિંગ સ્ટાફ હોય, એટલે આ બધી વસ્તુઓ થઈને હૃદયના ઓપરેશનો અને એસ્પેશિયલી બાળકોના હૃદયના ઓપરેશનો મોંઘા ખર્ચાળ છે. અને એને જ લીધે મોટાભાગની પ્રાઇવેટ હોસ્પિટલોને આ એરિયામાં પડવું નથી, કારણ કે આ શોર્ટ શોર્ટ પૈસા ગુમાવવાનો ધંધો છે. પણ છતાંય જે યુનિટ બીજી બધી જગ્યાએ જે સારી ઇન્કમ કરતા હોય તે બધા યુનિટોએ આવી રીતે બાળ હૃદય રોગ વિભાગ રાખવો જોઈએ, કારણ કે ભલે આમાં થોડા પૈસા ગુમાવવાનો છે પણ જોબ સેટિસ્ફેક્શન ઘણું છે, અને જો આપણે સમાજને આવી રીતે ઉપયોગી થઈ શકીએ તો નથિંગ લાઈક ધેટ. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શૌનકભાઈ. આ ચેનલ દ્વારા જોતા બધા દર્શક મિત્રોને મારા નમસ્તે. તો મિત્રો, કોન્જિનેટલ હાર્ટ ડિઝીઝ એટલે કે બાળકોમાં રહેલી જન્મજાત હૃદયની ખામી વિશે આજે ડોક્ટર શૌનક શાહ પાસેથી આપણે ઘણી ઉપયોગી માહિતી મેળવી. વધુ માહિતી માટે આપ સેમ્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. એડ્રેસ છે સેમ્સ હોસ્પિટલ, કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, શુકન મોલ પાસે, ઓફ સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ. 380060. ફોન નંબર્સ છે 0797127712 અને 2771275. મોબાઈલ નંબર 9825066648. વેબસાઇટ www.sims.me. ફરી મળીશું. નમસ્કાર.